અરે નાના ભાઈ સબાલા, તને મારું આ લોહણગઢ કેવું લાગ્યું? અરે ભાઈ ભેરોસી, આજ તારું લોહણગઢ આજ મને સ્વર્ગ કરતા પણ સુંદર લાગ્યું છે વીરા. અરે નાના ભાઈ સબાલા, જો મારો લોહણગઢ તને સ્વર્ગ કરતા સુંદર લાગ્યું હોય તો મારા લોહણગઢના કેસર કસુંબા તને કેવા લાગ્યા? અરે ભાઈ ભેરોસી, આજ તારા લોહણગઢના કેસર કસુંબા આજ સોનગઢના યુવરાજ સબાલાને અમૃત કરતા પણ મીઠા લાગ્યા છે વીરા. જો મારા લોહણગઢના કેસર કસુંબા તને અમૃત કરતા મીઠા લાગ્યા હોય તો આજ તે ઓછા કેમ પીધા? અરે નહીં ભાઈ, અરે લોહણગઢના ભાઈ ભેરવસી, જેટલા કસુંબા તેને તારા પ્રધાને પીધા છે એટલા કસુંબા તો ખાલી મારા પ્રધાને પી લીધા છે. અરે સબાલા, અરે એ તો તારો બધો વહેમ છે સબાલા. આજ જેટલા કેસર કસુંબા તેને તારા પ્રધાને પીધા છે એટલા તો કેસર કસુંબા મારા રાજ ની અંદર મારો પ્રધાન એકલો પી જાય છે સબાલા. અલે સબાલા, કદાચ ના તું એવો વેમ માં રહી ગયો હોઈશ કે આ કેસર કસુંબા ની અંદર ઝેર ઘોરી ને તને પાઈ ને મારી દેવા માંગે આવા વેમ માં તો તે ઓછા નથી પીધા ને. અરે નહીં ભાઈ ભેરવસી, આજ તું તો મારો ભાઈ છો વીરા, આજ મને તારી ઉપર વિશ્વાસ હોય તો જ સોનગઢ નો યુવરાજ સબાલો તારા રાજ્ય ની અંદર આવે ભાઈ, માટે એવો કઈ વેમ નથી વીરા. અરે સબાલા, આજ કેસર કસુંબા ની મોજ માણી સબાલા. હવે આજ મારે તને એક ખાનગી વાત કરવી છે સબાલા, જો આજ તું કહેતો હોય તો તને વાત કરું. અરે ભાઈ ભેરોસી, એમાં કહેવાનું શું હોય વીરા? આપણે બંને તો ભાઈ કહેવાય, ભાઈ ભાઈ માં વાત થતી હોય, માટે જે હોય તે મન મૂકીને વાત કરી દે વીરા. તો સાંભળી લે સબાલા. અરે વાત એવી છે સબાલા, ધ્યાનથી સાંભળજે, આપણા બે ભાઈ વચ્ચે રહેવી જોઈએ, ત્રીજા માણસ ના કાને ન જાવી જોઈએ સબાલા. ભલે ભાઈ ભેરોસી. અરે સબાલા, મારા ગઢ લોહણ ની અંદર કોઈ પણ જાતની કમી નથી સબાલા. મારે સંતાનમાં એક સોનલ છે, શિવ ની ઉપાસક છે, એટલે એમનું નામ મેં સોનલ રાખ્યું છે. હા ભાઈ ફેરોસી, પણ આજે 16 વર્ષના થઈ ગયા છે. જ્યારે હર એક દીકરી જુવાન થાય ત્યારે હર બાપની ફરજ હોય છે એમને સાસરે વડાવવાની. બરોબર છે ભાઈ, પણ સબાલા આજ મારી પુત્રી સોનલ ની ચિંતા મને સતાવે છે સબાલા. મારી પુત્રી સોનલ 16 વર્ષના થઈ ગયા છે, એમના માટે સારું રાજ ગોતવું છે, સારો રાજકુમાર ગોતવો છે. મારે એમનું વિશાળ કરવું છે સબાલા. જો તારા ધ્યાનમાં કોઈ સારું રાજ અને સારો રાજકુમાર હોય તો આ ભેરોસીને કઈ સંભળાવ સબાલા. અરે ભાઈ ભેરોસી, આજ તારી દીકરી સોનલ જો ઉંમર લાયક થઈ ગઈ હોય તો એના માટે કોઈ સારું રાજ્ય કે સારો રાજવી ગોતવાની કોઈ જરૂર નથી વીરા. અરે સબાલા, તું શું વાત કરે છે, શું વાત કહેવા માંગે છે? જે પણ વાત કર એ વિચાર કરીને વાત કરજે સબાલા, હલકી નબળી વાત ના કરતો. નબળી વાત આ ગઢ લોહણ ની અંદર રાજા ભેરવસી ને ગમતી નથી સબાલા. અરે ભાઈ ભેરવસી, આજ હું ગોળગોળ વાતું નથી કરતો ભાઈ, આજ તને સમજાવું છું કે તારી દીકરી સોનલ જો ઉંમર લાગે થઈ ગઈ હોય તો એના માટે સારું રાજ્ય કે સારો ગો રાજવી ગોતવાની જરૂર નથી. જો જમણા હાથના વચન આપ તો વચન ની હારે વાત કરું વીરા. અરે સબાલા, તને આ ભેરવસી ઉપર ભરોસો નથી લાગતો સબાલા, જો આજ તારે મારી પાસે વચન જ હોય છે. હા ભાઈ ભેરવસી, ક્યારેક ભાઈ ભાઈ માં વાત આવે તો વાત પણ કરવી જોઈ અને વચન ની જરૂર પડે તો વચન પણ આપવા જોઈ, માટે જમણાથના વચન આપ તો જ સબાલો એના દિલ ની વાત કરે વીરા. અરે સબાલા, તો લે તને આ તારા ભાઈ ભેરવસી નું વચન છે, જે પણ વાત કરીશ એ આ ભેરવસી ને મંજૂર છે. અરે ભાઈ ભેરવસી, આ જમણાથ નો વચન તો આપી દીધા, પણ જોજે વચન આપીને ફરી ન જાતો વીરા. અરે નાના ભાઈ સબાલા, હું એક રાજપૂત છું, એક ક્ષત્રિય છું. અરે રાજપૂત ના મુખે થી નીકળેલો શબ્દ કોઈ દિવસ પાછો ના પડે સબાલા. જે પણ વાત કરી એ ધ્યાન થી વાત કરજે સબાલા. અરે ભાઈ ભેરોસી, તો આ જમણાથ ના વચન આપ્યા એની વાત તો એ જ હતી વીરા, કે તારી દીકરી સોનલ ઉંમર લાયક થઈ ગઈ છે, એમ જ મારો દીકરો પણ હવે ઉંમર લાયક થઈ ગયો છે વીરા, માટે તારી દીકરી નો હાથ મારા દીકરા વેરાએ સોંપી દે ભેરવસી. બકવાસ તારો બંધ કરી દે સબાલા. ભાઈ ભાઈ કોઈ દિવસ વેવાય ના બને સબાલા. અરે હિન્દુ ધર્મ ની અંદર ભાઈ ભાઈ કોઈ દિવસ વેવાય ના બને સબાલા.
બોલતા પહેલા તારી જબાનને લગામ આપ સબાલા. એય ભેરોસી, તને હજી ખબર નહીં હોય કે આ સોનગઢનો યુવરાજ સબાલો શું ચીજ છે. ભેરોસી, જો તારે વચન પાડવું નહોતું તો જમણા હાથના વચન નહોતા દેવા સબાલા. અરે નમાલા, અરે વચનની વાત કરે છે સબાલા. અરે વચન આપ્યું હોય તો એ પૂર્ણ પણ કરે. અરે રાજપૂતના મુખેથી નીકળેલો શબ્દ કોઈ દિવસ પાછો ના પડે સબાલા. અરે હલકટ, આવી વાત તારા મુખે શોભતી નથી સબાલા. મારી સોનલના સપના છોડી દે. અરે નહીં ભેરોસી, આજ તો તારું લોહાણગઢ જીતીને જઈશ. એટલું જ નહીં ભેરોસી, પણ તારી સોનલને મારા સોનગઢના પાણી નો ભરાવું તો મારું નામ સોનગઢનો સબાલો નહીં. અરે મારી સોનલ કોઈ આલી મોવાલી ચીજ નથી સબાલા. અરે મારી સોનું માટે આ ભેરોસી એ કઈક ખાંડાના ખેલ ખેલા છે સબાલા. અરે કઈક રાજા રજવાડા હરાવ્યા છે. અરે સબાલા, તને સોનગઢ પણ જીતીને આ ભેરોસી એ આપ્યું છે. મારી સોનલના સપના છોડી દે. અરે વયો જા સોનગઢમાં, છોડી દે મારું લોહણગઢ, નહીતર સોગંદમાં ભવાની ના દીકરે દીવો નહીં રેવા દઉં. એ ભેરોસી, તો આજ હું પણ જોઉં છું કે આજ તારી દીકરીનું શ્રીફળ આજ કયો રાજવી સ્વીકારે છે ભેરોસી. અરે સબાલા, નાનો છો એટલા માટે સમજાવું છું, સમજી જા સબાલા. મારી સોનલના સપના છોડી દે. અરે છોડી દે મારું આ લોહણગઢ, ચાલ્યો જા તારા સોનગઢમાં, નહીં તો રાજા લોહણગઢ થી સોનગઢ નો રસ્તો તારા લોહી થી રંગી દઈશ સબાલા. એય ભેરોસી, તો તને પણ હજી ખબર નહીં હોય કે સોનગઢ ના યુવરાજ સબાલામાં પણ કેટલી તાકાત છે. માટે આજ જઈશ તો સોન ને લઈને જઈશ, નકર આયા નાયા મરીશ. માટે અજમાવ તારી તાકાત. અરે સબાલા, નક્કી લાગે છે આજ મોત તારું આ ભેરોસી ના હાથમાં લખાણું છે. અરે હજુ તો આ ભેરોસી ને ઓળખતો નથી સબાલા. આ ભેરોસી એક જીવતો પાડીયો છે, પાડીયો. જો તારે મારી તાકાત જોવી હોય તો આવી જા રણ મેદાનમાં. અરે આવ તો રે સોનગઢ લોહણગઢ ના પાદરમાં, આજ હું પણ જોઈ લઉં કે આ સબાલામાં કેટલી તાકાત છે. જો આજ તને લોહણગઢ માં મારું તો કાલ મારી પ્રજા વાતો કરે કે કેસર કસુમા ની અંદર ઝેર ઘોરી અને સબાલા ને મારી નાખો. અરે એવા પાપા ભેરોસી ને મંજૂર નથી. માટે થઈ જા હોશિયાર, આવી જા રણ મેદાનમાં. આજ હું એ જોઈ લઉં કે સબાલામાં કેટલી તાકાત છે. ચાલ ભાઈ ભેરોસી, આજ અજમાવ તારી તાકાત. અરે તલવાર મારી ચક ચકાઈ રુધિર તારું ચાખવા, આ સમશેર મારી ચક ચકાઈ રુધિર તારું ચાખવા. ચાલો જા બાઈલા, ચાલો જા આ ભેરોસી સામે તારા બાપ નું નામ રાખવા. પાંડુ મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. આજે પાટુ મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. તારા જેવા નમાલા તો સબાલાના પગ નીચે કચડાઈ જાય છે. અરે પાટુ મારું પોઈન્દ્રામાં, પાટુ મારું પોઈન્દ્રામાં તો પોઈન્દ્રો તો તમારા બાપ ફાટ દઈને ફાટી જાય છે. આ ભાઈડાની રજા વગર કોણ બોરવાઉ ગામમાં સણા છાપી જાય છે. અરે સૂર્ય સામે ધૂળુડે સૂર્ય ઝાંખો થતો નથી. આ સૂર્ય સામે ધૂળુડે સૂર્ય ઝાંખો થતો નથી. તારા જેવા સબાલાથી આ ભેરોસી નો વાળ પણ વાકો થાતો. અરે ભેરોસી, તું આવ્યો ઘણે દૂરથી, તારું મુખ ભર્યું છે છણથી. અરે તું આવ્યો ઘણે દૂરથી, આજ તારું મુખ ભર્યું છે છણથી. આ દરબાર છે સબાલાનો, એમાં તારા જેવા બાયલા શું બોલીને જાય છે. અરે નજર નાખું આપમાં, એ કોડા નજર નાખું આપમાં તો તારા તો તમારા બાપ પટો પટ ખરી જાય. નજર નાખું ભૂરી ભે ઉપર તો હવા મનનો પોઈદરો ફટાટ દઈ ખરી જાય. નો ખરે, નો ખરે. અરે અમે રણે ચડ્યા રણ યુદ્ધે ચડ્યા. અરે આજ રણે ચડ્યા રણ યુદ્ધે ચડ્યા. તારા જેવા ભોગતિયાઓને ફાવવા નહીં દઈ. સિંહણ ના દૂધ પીધા છે.
ખહુરિયા કુતરા ભલે ને તમારા બે જેવા હોય હજારે બિચારું, પણ આ રફો કુતરો તો એક હજારા. અરે કુડરી તો જાતિ કરી, અરે કુડરી તો જાતિ કરી, ખરજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા, આજમાં ભવાનીની ગોઠપ થાય. આજે આજ નથી તારી લોહા નગરીમાં મુજ સરખો મહારથી, આજ નથી તારી લોહા નગરીમાં આજ મુરકો સુખો મહારથી, આજ કાપુ તારું શીશ મારા તલવારના એકડ ઝાડ કેથી. સુલે બેઠી ઉંદેરી બાપુ, બાપુ સુલે બેઠી ઉંદેરી કર 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 સુલે બેઠી ઉંદેરી કરકર મીઠું ખાય, આ બે વાજે એમાં કોડાના ધોતિયા ઢીલા પોસા થાય. અરે ભેરોસી હવે અજમાવ તારી તાકાત. અરે તો થઈ જા હોશિયાર, આવી જા રણ મેદાનમાં, આજે હું એ જોઈ લઉં કે આ રણ ની અંદર કોણ રોડાય છે. જય માં ભવાની. એ સોનગઢના ખોરિયા પઠાણ, તને આ લોહણગઢનો પઠાણ ચેલેન્જ મારે છે કે તારા બાપુ ને મારા બાપુ રણમાં યુદ્ધ કરતા હોય, અને જો આપણે એમને ઉભા રહી કોઈ ખોટી વાત કહેવાય, એટલા માટે હાલ આપણે પણ યુદ્ધ કરી, પણ ખોટું કામ. આવી જા. આજ હજી કેટલી તાકાત છે ખબર છે મોટી હાલ ભેરવસી, આજ તારા બળની તાકાત અજમાવ અને રણ મેદાનમાં થઈ જા માટી. એ માટી તું તારા ગલુડિયાઓને લઈને વયો જા, નકર માટી મીઠી થઈ જાય. તમને નથી કહેતો આને કહું. અરે સબાલા, જો દુશ્મનના હાથમાં હથિયાર ના હોય તો આ ભેરવસી પણ વિના સમસેરે યુદ્ધ જાણે છે. અરે તો થઈ જા હોશિયાર, આવી જા રણ મેદાનમાં, આજ તું એ જોઈ લે આ ભેરવસીના હાથમાં કેટલી તાકાત છે. એ તો થઈ જા માટી. એ માટી અંધા, તારા બાપુને મારા બાપુ તલવાર વગર લડતા હોય તો આપણા ક્યાં બૈડી છોકરા વધ્યા ના છે. હાલ આપણે એમણે માજી આવી જા. Thank you.
બોલે પ્રધાનજી. બોલો બાપુ. આજ લોહાણગઢ નો ફેરવશી. હા બાપુ. ખૂબ તાકાતવર છે. હા બાપુ. બહુ મારો દીકરો બલવાન છે. માટે પ્રધાનજી. હા બાપુ. આજ હું એકલો તો એને હરાવી નહીં શકું. ખબર જ હતી. પ્રધાનજી. હા બાપુ. મારી વાત સાંભળો. કઈ વાંધો નહીં, સાંભળું છું. આજ લોહાણગઢ નો ફેરવશી મારા એકલાથી મરેમ નથી. હા બાપુ. માટે પ્રધાનજી. હા બાપુ. આજ આપણે બંનેને થઈ કાવતરું કરી માયાથી ભોકી દે તમે લ્યો ને. હા બાપુ. આજ જ્યારે હું યુદ્ધમાં મેદાનમાં યુદ્ધ કરતો હોય. હા બાપુ. જ્યારે અમારું યુદ્ધ ચાલુ હોય. હા મહારાજ. ત્યારે તમારે પાછળથી લોહાણગઢના ફેરવશીને શમશેર મારી અને ઠાર મારવાનો છે. ભલે બાપુ, હું એને શમશાન ઘાટ ઉતારી દઈશ. વાહેન મારી બાપુજી નો બગીચો છે પ્રધાનજી. હા બાપુ. ધ્યાન રાખજો. અરે કાઈ નું ઘટવા દો બાપુ. પાછળથી ઘા કરવાનો છે. કાઈ વાંધો નહીં. જ્યારે હું મેદાનમાં લડતો હોય ત્યારે પાછળથી આવીને ઘા મારી દેજો, તો જ આ ફેરવશી મરશે, નકર મારી તાકાત નથી. કાઈ વાંધો નહીં બાપુ. તમે મોરા પડોમાં આવું વાહેથી આવીને ભોકી દઈશ. વાહ પ્રધાનજી વાહ. ચાલો હાલો બાપુ. પેલા મને મારો, પછી તમારા બાપ ને મારજો. પેલા વેતી થા ગલુડિયા, મારા બાપુ આવશે ને. અરે પ્રધાનજી. હા બાપુ. જ્યારે રણ મેદાન ની અંદર ખાંડા ના ખેલ ખેલાતા હોય ત્યારે હંમેશ ને માટે એક વાત યાદ રાખજો પ્રધાનજી. કઈ બાપુ? અરે જ્યારે દુશ્મન નો દગો થવાનો હોય ત્યારે પીઠ પાછળ પણ વાર ન કરવો. અરે પાછી પૈણી ન કરવી. હા બાપુ. જ્યાં સુધી શરીર માં પ્રાણ હોય ત્યાં સુધી લડી લેવાનું પ્રધાનજી. બાપુ બાપુ. અરે પ્રધાનજી. હા બાપુ. કદાચ ના રણ મેદાન ની અંદર. હા બાપુ. જો તમને કઈ કે થઈ જાહે. હા બાપુ. તો સોગંદ માં ભવાની ના મારું ગઢ લોહણ તમારા પરિવાર ને અર્પણ કરી દઈશ પ્રધાનજી. ધન્યવાદ બાપુ. અરે પ્રધાનજી. હા બાપુ. કદાચ ને આ ખાંડા ના ખેલ ની અંદર જો આ ફેરવશી ખપી જાય. હા બાપુ. તો મારું રાજ તમે રાજી ખુશી થી ચલાવજો પ્રધાનજી. ચોક્કસ બાપુ. અરે પ્રધાનજી. હા બાપુ. અરે આ સબલા નું મોત તો આ ભેરવસી ના હાથે લખાણું છે. ખબર જ છે. હેમના પ્રધાન ને તમે સંભાળી લો બાપુ. આ સબલા ને તો હું મોત ને ઘાટ ઉતારી દઈશ. તમે સબલા ને સંભાળો, હું આ પ્રધાન ને તો ચપટી માં ચોરું આંધરા ને ચપટી માં. અરે સબલા આવી જા રણ મેદાન માં અને થઈ જા હોશિયાર. બાપુ તમારી ગા. મારા ભાઈ ની છોકરા નાના નાના હે. પ્રધાનજી ભેરોસી ને માર્યો છે. મારા ચાલો સોનગઢ નગરી ની અંદર આજ આપણે મુજરા માણી. તમારા તો મુજરા. એલા મારા બાપુ ને જોયા એ ડોહા